હું મહેક ને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ચાર રસ્તા ઉપર ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના પુત્ર અને ભારતીય આદિવાસી પાર્ટીના મહાસચિવ દિલીપભાઈ વસાવા તેઓ દ્વારા પાર્ટી બનાવી રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા, જેના રાજસ્થાનના ત્રણ ઉમેદવાર જીત્યા હતા તેમજ મધ્યપ્રદેશમાં એક ઉમેદવારનો વિજય થયો હતો, જેની જીતની ખુશીમાં આજરોજ દિલીપભાઈ વસાવા દ્વારા રાજપાડી ચાર રસ્તા ખાતે આવી પહોંચતા તેઓનું ફટાકડા ફોડી કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જય આદિવાસી, જય જોહાર. આજે 2023માં જે વિધાનસભાના ઇલેક્શન થયા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં, તો આ અગાઉ ગુજરાતમાં જે ઇલેક્શન થયા હતા વિધાનસભાના, એને જોતા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આપણે નવી પાર્ટીનું ગઠન કરી અને 3 મહિના અગાઉ જ આપણે નવી પાર્ટીનું ગઠન કર્યું હતું અને ત્યાંના લોકોના સાથ સહકારથી જે આપણે પાર્ટી ઊભી કરી અને જે 27 સીટો રાજસ્થાનમાં લડવામાં આવી હતી અને મધ્યપ્રદેશમાં લડવામાં આવી હતી, આજે એના પરિણામ 3 તારીખે આવી ગયા. એ પરિણામમાં 27 સીટમાંથી 3 સીટ આપણે સ્પષ્ટ બહુમતી અને 1 સીટ 70,000થી બી ઉપરની લીડથી આપણે આ સીટ જીતી છે. ને દરેક ઉમેદવાર આપણા 12 થી 15 વાર ઉમેદવારો 50,000થી બી ઉપર વોટો આવ્યા છે. તો આપણા જે સમાજની જીત છે, જે ટ્રાઇબલ એરિયા છે આપણો, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર, ગુજરાત, આજે સમગ્ર આદિવાસીઓના સાથ સહકારથી જો આવા ઇલેક્શનોમાં જો સમાજ પ્રત્યે નવયુવાનોને, જે આપણે હમણાં હાલમાં જે ચૂંટાણ આવ્યા છે એકદમ નવયુવાનો છે, તો આવનારા સમયમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ નવયુવાનો તૈયાર થાય અને આવા ઇલેક્શનો લડે અને સમાજને જે ન્યાય અપાવે અને જે સંવિધાન આપણા અધિકાર છે એ સંવિધાન અધિકારની વાતો કરી અને સમાજને આગળ લઈ જાય, એ જ આશા રાખીએ બધાને.